ધોરણ 4 વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિષય અભિનવ હિન્દી. જેમાં આપણને આપેલ છે પ્રકરણ 1માં વર્ણમાળા. વર્ણમાળા એટલે મૂળાક્ષરો. કયા મૂળાક્ષરો છે? સ્વર. સ્વર એટલે તમને ખબર જ હશે, ગુજરાતીમાં સ્વરને પણ સ્વર કહેવાય અને હિન્દીમાં પણ સ્વર કહેવાય. પઢીએ ઓર સમજીએ, વાંચો અને સમજો. પહેલો છે આપણો ગુજરાતીનો અ, એને હિન્દીમાં આ રીતે અ લખાય, અ અજગરનો અ. ગુજરાતીમાં આ ને હિન્દીમાં આ રીતે આ લખાય, તો આ એટલે આમ. આમને આપણે ગુજરાતીમાં શું કહીશું? કેરી. નાની ઈ કહીએ છીએ તો હિન્દીમાં તેને આ રીતે લખાય, ઈ ઇમારત, એટલે કે ગુજરાતીમાં ઇમારત કહેવાય. ગુજરાતીની મોટી ઈ એટલે ઈ, તો હિન્દીમાં મોટી ઈને આ રીતે ઈ લખાય, ઈ એટલે ઈર્ખ. ઈર્ખ એટલે શેરડી. નાનો ઉ ગુજરાતીનો હિન્દીમાં તેને આ રીતે ઉ લખાય, ઉ ઉલ્લુ. ઉલ્લુ એટલે ગુજરાતીમાં ઉલ્લુને શું કહેવાય? ઘુવડ. મોટા ઉને હિન્દીમાં આ રીતે લખાશે, જેને ઉને ઉન. ગુજરાતીમાં ઊનને ઉન જ કહેવાય. હવે આવે છે ગુજરાતીનો રૂ, પણ આપણે તેને હિન્દીમાં રી કહીએ, તો રૂનો હિન્દીમાં રી, તો આ છે રી. રૂનો ઋષિ, અને ગુજરાતીમાં ઋષિને એમ બોલાય છે. એ ને ગુજરાતીમાં એ કહીએ છીએ ત્યારે હિન્દીમાં તેને આ રીતે લખાય છે, એ એડી. એડી એટલે એડી. ગુજરાતી અને હિન્દીમાં એડીને એડી જ કહે છે. હવે આવ્યો એ, એને અઈ, તો હિન્દીમાં તેને આ રીતે અઈ લખાય છે, અઈ એટલે એ ન ક. તો એને આપણે ગુજરાતીમાં શું કહીશું? ચશ્મા. ઓ ગુજરાતીના ઓને હિન્દીમાં આ રીતે ઓ લખાય છે, તો ઓ તો ઓખલી. ઓખલીને આપણે ગુજરાતીમાં શું કહીશું? ખાંડણિયું. અને કાનોને બે માત્રા ઔ, તો એને હિન્દીમાં આ રીતે લખાય છે, ઔને ઔરત. ઔરત એટલે ગુજરાતીમાં સ્ત્રી. અને માથે મીંડું અમ, હિન્દીમાં તેને આ રીતે લખાય છે, અમ એટલે અંગૂર. એને આપણે ગુજરાતીમાં એને દ્રાક્ષ કહેવાય છે. અના બાજુમાં બે મીંડા કરીએ એટલે અહ, હિન્દીમાં તેને આ રીતે અહમ લખાય છે, તો અહમ પરથી નમઃ, તો નમનું ગુજરાતી નમ થાય. આ રીતે આપણે દરેક વર્ણમાળાના દરેક સ્વર જોયા. હવે પઢીએ. પઢીએ એટલે વાંચો. અ આ ઈ ઈ ઉ ઉ રી એ ઐ ઓ ઔ અહ અહમ. પઢીએ અનુર. પઢીએ એટલે વાંચ્યો. અનુરેખણ એટલે કે એનું એ જોઈને લખવાનું. કીજીએ ઓર લખીએ. અનુરેખણ એટલે કે આ જે આછા અક્ષર છે એને ઘૂંટી અને એમના એમ જ ફરીથી એનું અનુકરણ કરવાનું છે. એ રીતે અ આ ઈ આ બધા જ આખા સ્વરો ઘૂંટવાના છે અને સારા અક્ષરે લખવાના છે. હવે છે સ્વાધ્યાય. શું છે? ગુજરાતી ઓર હિન્દી વર્ણો કે સહી જોડે મિલાઈએ, એટલે ગુજરાતીના સામે જે આપેલા છે હિન્દી એને સામે જોડવાના છે. તો અ ગુજરાતીનો છે, તો હિન્દીનો અ આ રીતે આવે. હવે શું છે? નાની ઈ બતાવી છે, તો અહીંયા નાની ઈ ક્યાં છે? હિન્દીની આ છે. પછી અહીં બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો મોટી, તો આપણે હિન્દી બાજુના બમાંથી હિન્દી માં મોટી ઈ કઈ જગ્યાએ આપેલી છે? છેલ્લું ખાનું છે, તેને આપણે તે સાથે જોડવાની રહેશે. હવે આપ્યો છે ઉ નાનો, તો આમાં હિન્દી બાજુમાં બમાં હિન્દીમાં
કઈ જગ્યાએ આપેલું છે? સર્વપ્રથમ આપેલું છે, તો આપણે ત્યાં એને આ રીતે જોડવાનું છે. આ આપણું એક નંબરનું ખાનું પૂરું થયું. હવે એ જ રીતે છે બાજુમાં બે નંબર. હવે છે પહેલામાં અમાં મોટો ઉ ગુજરાતીનો, તો અહીં ક્યાં આપેલો છે મોટો ઉ? બમાં હિન્દી સ્વરમાં, તો એ બીજા નંબરમાં છે, તો આપણે તેને તેની સાથે જોડીશું. પછી આપે છે અને એકમાત્ર એ, તો એ છે અહીંયા છેલ્લે જોડીશું. હવે આપી છે અને બે માત્ર અઈ, તો બમાં છે સર્વપ્રથમ, તેના સાથે આપણે જોડીશું. અઈ છે રી, અઈ છે રૂ ગુજરાતીનો, અને એને આપણે જોડીશું હિન્દીના રી સાથે. આ રીતે એક અને બે બંને ખાનાઓ ગુજરાતીથી હિન્દીમાં જોડાઈ ગયા છે. હવે આવ્યો પ્રશ્ન બે. સ્વર હિન્દી મેં લીખે, ગુજરાતીમાં બધા સ્વર આપેલા છે, હવે એને આપણે હિન્દીમાં લખવાના છે. અ, તો આ આગળ આપણે જોઈ ગયા સ્વર કઈ રીતે લખાય, એ રીતે દરેક સ્વર લખવાના છે. અ અ, આ તો આ, ઈ ઈ ઈ ઈ, ઉ તો ઉ, ઉ તો ઉ, રૂ તો રી, એ તો એ, ઐ તો ઐ, ઓ ઓ, ઓ ઔ, અમ અમ. આ રીતે આપણો અહીં પહેલો પાઠ પૂરો થાય છે. અને રહ્યું સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમને જણાવ્યા મુજબ એવી રીતે નોટ બનાવેલી હશે કે એમાં પાઠ એક લખી અને તેનું સ્વાધ્યાય પ્રશ્ન એક અને પ્રશ્ન બે સુંદર અક્ષરે લખવાના રહેશે. તો આવજો વાલા વિદ્યાર્થી મિત્રો.